આપમાં છે ઓળખાતો નથી પાવ કરો જેમ પાણી આપમાં છે ઓળખાતો નથી પાવ કરો જેમ પાણી કહે કાળો રામ સદગુરુને ઓળખો ઓળખાવે ધાણે મેં જાણ્યું હરિ દૂર હે હરિ હે રુદિયા માય મેં જાણ્યું હરિ દૂર છે હરિ છે રુદિયા માય આડી ત્રાટી કપટની ત્યાં સુધી દિશત નાય આ દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના ગોતે મોતી લેના ગોતે એ ખારા સમુદ્રમાં છીપ બસતું હૈ बात बात का मोती बात बात का मोती है खारा समुद्र मा छिप बसत है बात बात का मोती बात बात का मोती એ મોતી કોઈ વિરલા પાવે એ મોતી કોઈ વિરલા પાવે ગુરુ ગમસે ગમ હોતી દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના ગોતે મોતી લેના ગોતે જણુકાર પર જણુકાર હે જણુકાર પર જોતે રણુકાર પર જણુકાર હે જણુકાર પર જોતે એ જ્યોતિ પર ભય સુન હે જ્યોતિ પર ભય સુન હે ક્યા વસત હે મોતી દિલ દરિયામાં
बखी देना आ मोती लेना गोती नव दरवाजा दशमी खड़के खड़की आगे खड़की ये खड़की कोई संत युगाड़े ये खड़की कोई संत युगाड़े ऊंची होई उन घर की आदिल दरिया माँ डुबकी देना हा मोती लेना गोती दाबी इंगला जमनी पिंगला नुरत सुरत घर ज्योति ए दाबी इंगला जमनी पिंगला नुरत सुरत घर ज्योति केवल परी रुखड़ियों बोलिया केवल परी रुखड़ियों बोलिया हर ख्यार परोती दिल दरिया मां हर खेहार परोती ए दिल दरिया मां डुबकी देना मोती लेना गोती प्रगट मले सुख थाय नटवर प्रगट मले सुख थाय प्रगट मले सुख थाय अविनाशी अखिल मा बैठो कहो कोनु दुख जाय न टूरे प्रगट मले सुख थाय नटवर प्रगट मले सुख थाय तेल बिना बहुत लपुरे थी दीपक के मत घुटाय तेजी दीपक के मत घुटाय तेल बिना बहुत लपुरे थी दीपक के म प्रगटाय तेजी दीपक के म प्रगटाय प्रगट पावक बिन काष्ट ने भेटे
प्रगट पावक बिना काष्ट न भेटे शीत शीत समाय नटवर प्रगट मले सुख थाय नटवर प्रगट मले सुख थाय अविनाशी अखिल मा कहो कोनो दुख जाय न तुवर प्रगट मले सुख थाय न तुवर प्रगट मले सुख थाय पृथ्वी चाटे मिटे नहीं तृषा अंतर जल श्रुति गाय तेजी अंतर जल श्रुति गाय पृथ्वी चाचे मिटे नहीं तृषा अंतर जल श्रुति गाय तेजी अंतर जल श्रुति गाय प्रगट अगनिना पाषाण स्पर्श थी अगनिना पाषाण स्पर्श थी ज्वाला नहीं जनाय नटवर प्रगट मले सुख थाय नटवर प्रगट मले सुख थाय अविनाशी अखिल मन कहो कोनो दुख जाय न तुवर प्रगट मले सुख थाय न तुवर प्रगट मले सुख थाय सुर बिना पेट मा पय ते मा घ्रत सुरभि थे तृप्ति न पमाय तेजी सुरभि थे तृप्ति न पमाय सुरभि ना पेट मा पय ते मा घ्रत सुरभिति तृप्ति न पमाय तेजी सुरभिति तृप्ति न पमाय दोए माथी माखण तावे थी म
માખણ તાવે ઘી ખાધે સુખ થાય નડવા પ્રગટ મળે સુખ થાય નડવા પ્રગટ મળે સુખ થાય અવિનાશી અખિલમાં કહો કોનું દુઃખ જાય નટવર પ્રગટ મળે સુખ થાય નટવર પ્રગટ મળે સુખ થાય વ્યાપક થી વાતો નવ થાય દેવીના જીવ અકળાય દેવીના જીવ અકળાય વ્યાપક થી વાતો નવ થાય દેવીના જીવ અકળાય દેવીના જીવ અકળાય રસિયા જન મનોરંજન ના તમારા રસિયા જન્મ રંજન નટવર દયા પ્રીતમ વ્રજ રાય નટવર પ્રગટ મળે સુખ થાય નટ પ્રગટ મળે સુખ થાય અવિનાશી અખિલમાં કહો કોનું દુઃખ જાય નટવર પ્રગટ મળે સુખ થાય નટવર પ્રગટ મળે સુખ થાય આપણને એમ થાય કે જે ભગવાનના ગુણાનો વાદો આપણે ગાઈએ છીએ, જેની માળા ફેરવીએ છીએ, જેના ગુણ ગાઈએ છીએ, જેના દર્શન આપણે આ મૂર્તિમાં કરીએ છીએ, એ ભગવાન જો પ્રત્યક્ષ મળી જાય તો કેવું સારું હોય. અને પ્રત્યક્ષ મળી જાય તેને માટેથી જ આપણે આ બધું કરી રહ્યા છીએ. ભગવાન આપણને પ્રત્યક્ષ મળ્યા છે, મળે છે, પણ ઓળખાણ વિના આપણને પ્રતીતિ ક્યાંથી થાય, નક્કી ક્યાંથી થાય? રામ રામ ભજીએ છીએ છતાં રામને ધકે મારીને વયા જાય છે. વેલા બાવાના આખ્યાનમાં તેમણે ડેરવાવ ગામના
આયર કુટુંબમાં જન્મેલા રામના ઘરની ઉપદેશ કર્યો. વારાળી માણા એક તો ગૌર અજ્ઞાન અભિમાન અહંકારનો પાર નહીં, હિંસાનો પાર નહીં, પણ પૂંજારામ કરીને વેલનાથના શિષ્ય કુંભાર પ્રજાપત એને કોઈ પૂર્વની કમાઈને લઈને તેને ત્યાં રાત રહ્યા. રાત રહેવાનું કારણ શું? કે કાયમ જગ્યામાં વેલા બાવાની જગ્યામાં કાયમને માટે ઠીકરાના ઠામ પૂરા પાડવાનું કામ એ કરતા, એટલે લગડું ભરીને નાખી આવે. ડેરવા વાવતા સાંજ પડી ગઈ, અંધારું થઈ ગયું, એટલે ગામમાં આવીને પૂછ્યું કે ભાઈ ગામમાં રાત રહેવા જેવું કોઈ ઠેકાણું ખરું મારે આ ગધેડું બાંધવું ઠામનાર? એટલે કોઈ કબૂથી ધારીએ રામ ડાંગરનું ઘર ચીંધી દીધું. ભક્તિને ને ભગતને છે ભગવાનને, અને એને કાંઈ લેવા દેવાની એવો માણસ. પણ હવે ઘેરે આવ્યા અને ભક્તકોટીના માણા જેવું લાગ્યું, એને ગળામાં માળા, કપાળમાં તિલક ઝીણું અને મુખ મુદ્રા શાંત ગંભીર. એટલે કે ભગત બાંધો ને ગધેડું બાંધો તમે તમારે આ ઓસરીમાં, એટલે ગોદડું નાખી દે. ગોદડું નાખી દીધું. પણ રામાયણનો દીકરો ઘડી બે ઘડી છેલ્લા શ્વાસા ગણાય, અને આ ભારાડી માણાને કામે એવા સંગાતે એવો, અને એના ઉપચારો પણ એવા, સાત બકરા માતાજીને બલિ ચડાવવાને માટે લાઈન બંધ બાંધી રાખેલા. એ વળી એની કઈક ધૂણી આવે ને કઈક બગડાટો પડે ને વળી કે આ માતાજી ફલાણીને સવાર થયું ત્યાં સાતે બલિ ચડાવી દીધા. ભગત તો બેઠા બેઠા માળા ફેરવે ને હૃદય ધ્રુજે, કાહા મને આઈ ત્યાં ભરાયું. જ્યાં પરોઢ્યું ત્યાં ત્યાં રામાનો જુવાન દીકરો મરી ગયો. હાથમાં માળા લઈ ભગત ઉભા થઈ ગયા. કેમ રામા, દીકરો જીવ્યો નહીં? સાત સાત બલિદાન આપવા છતાંય ક્યાં ગઈ તારી માતાજી? કડક થઈ જીવ મારીને જીવ જીવાડો, તેમાં શું તોલ તમારો? મામદ કે મનરૂપી મૃગલાને મારો. ખરેખર પૂંજા ભગતના ચરણમાં પડી ગયો. જિંદગીમાં કોઈને હાથ નહીં જોડ્યા હોય એ માણા. વેલાનાથ, વેલનાથની શ્રદ્ધા બંધાવી, મનમાં માન્યતા કરાવી, જો આ દીકરો બેઠો થાય તો આજથી પાણી મૂકું છું કે હાથમાં બંદૂક લેવી નહીં, હિંસા કરવી નહીં, માંસ ખાવું નહીં, જુગાર રમવું નહીં, ચોરી કરવી નહીં, કોઈને દુભવવું નહીં, બસ આટલું કર તો ભગવાન જરૂર સારું કરશે.
રામૈયાનું બાળક જીવતો થયો. ભગતને ભગવાન માની લીધા, વચને વચન પ્રમાણ થઈ ગયું. અહીંયા આપણે તેને યાદ કરવાનું કારણ શું હતું કે સંતો ભક્તો મહાપુરુષો માર્ગ બતાવે છે, રસ્તે ચડાવે છે, પણ અધૂરી કમાઈ વાળા જીવો અંતરિયાળથી વળી ભૂલા પડે છે, લટકે ભટકે છે. આ કંઠી બાંધી તેના ભેગ્યું કંઠે આ કર્યામણ પણ બાંધ્યું છે. શ્રદ્ધા છે, વિચાર છે, અને એ પ્રમાણે હાલવું છે, એવું ખરું. પણ ત્યાં ગામની પાસે મોટું રોજડું ચરતું ચરતું આવ્યું કે ગામના જે શિકારના ભાગીદારો હોય છે એ બધાના મોઢામાં પાણી આવ્યું. રામો ક્યાં ગયો? રામો એના વિના કોઈ પૂગે નહીં. અડધું ગામ ધરાયે. રામો કે એ વાત જવા દો, મેં વાત મૂકી. અરે પણ કઈ, આપણે વાણિયા બ્રાહ્મણ થોડા છે, આપણે નો શિકાર કરીએ તે કોણ કરે? આપણને તો વવરજ્યું છે કોકને મારી નાખવાનું. આ ભાઈના મોઢામાં પાણી આવ્યું. અરે હવે એકાદી વખત ઠીક, પછી આપણે હાવ પાકું કરી નાખશું. તે મનનો તો એવો સ્વભાવ છે કે એને જરાક એક વખતે જરાક છૂટ મળી એટલે એ બીજી વખત એનાથી વધારે છૂટ લીએ, અને ત્રીજી વખત તો ગરદણી માથે સવાર થઈ જાય, ગોળો પલાંગી જાય. માટે મનકા કહ્યા ને કે જે મન જ્યાં ત્યાં લઈ જાય, મનકું તો એસે મારીએ જે ટૂંક ટૂંક હો જાય. ત્યારે રોજડાને મારવા માટે બંદૂક ઉપાડી, ઘા કરે, ઉછળીને ઓલું છેટામું જઈ પડે, પણ પડી ન જાય, વળી ભાગવા માટે સાત સાત ઘા કર્યા. તોય રોજડું ભાગી ગયું, પડ્યું નહીં, હાથ આવ્યું નહીં. બંદૂક લઈને જ્યાં ઘેરે પૂગે છે ત્યાં ગુરુ મહારાજનું તેડું આવ્યું કે જ્યાં હોય ત્યાંથી આન આ ડગલે પાણી પીધા વિના અહીં પૂગી જાય. જ્યાં આવે છે ત્યાં તો વેલનાથના શરીરની લોહી લોયાણ જોયું. ફરતા સેવકજનો સેવા બજાવી રહ્યા છે, આવીને કેરીની ફાટ જેવી આંખ કરતો લાલ ચોળ રામો, અરે બાપુ આ તમારી માથે જુલમ કોણે કર્યું? મને ઝટ નામ દિયો, હમણાં જ એની ખબર લઈ નાખું, મારી નાખું. હે મૂર્ખના સરદાર, તું તને મારી નાખ, હજી અનાડી મીટ્યો નહીં. સાત સાત ઘા કર્યા,
હું સર્વવ્યાપક રહેલો છું, મારા વિના એક રજકણ પણ ખાલી નથી. તઈ રામાને ખબર પડી, રોઝડું નહીં પણ વાતો. ગુરુ વેલનાથ પોતે એમ ઘોર અજ્ઞાનની માલિકો રે, આપણે પશુ જાણી તેને ઘા કરીએ, તેને તોછડું બોલીએ, તે પણ અજુગતું છે. એ ગાળ પણ ઈશ્વરને જ લાગે છે. માટે ઈશ્વર પ્રગટ મળે તો સુખ થાય એમ કે છે. આ અવિનાશી તું અખિલમાં બેઠો, પણ કહો કોનું દુઃખ જાય? પરમાત્મા તો ઘટોઘટમાં બિરાજે છે, તેના વિના બોલે કોણ, સાંભળે કોણ, જુએ કોણ, વિચારે કોણ, ખાય કોણ? એ છે તો આ બધું થાય છે. એ અવિનાશી તો આ અખિલમાં બેઠો, પણ છતાં કહો કોનું દુઃખ જાય? કોના ભય બ્રહ્મના સંશય ટળી ગયા? કોનો ભવ દુઃખ મટી ગયું? પોતામાં ભગવાન હોવા છતાં જીવ અજ્ઞાને અથડાય છે. કારણ શું? કે જેમ તેલ વિના બહુ તલ પૂરેથી દીપક કેમ પ્રગટાય, પ્રગટ પાવક બિન કાષ્ટને ભેટે કૌ શી રીતે શીત સમાય. આપણને જ્ઞાન છે કે આ તલની માલિકો તેલ રહેલું છે, તેમાં વાટ બોલીએ તો દીવો થાય. એવા જ્ઞાનથી આપણે તલનો ઢગલો કરી અને માથે વાટ મૂકીએ તો દીવો થાય? કા તલમાં તેલ તો રહેલું છે, છતાં કેમ દીવો થતો નથી? કે તલમાં તેલ રહેલું છે પણ અપ્રગટ છે, એમ ઘટોઘટ હરી બિરાજે છે. પણ જે ઘટની માલિકો એનું પ્રગટ પ્રાગટ્ય થયું તે ઘટની બલિહારી છે. એને દેહ તો પૂજાય છે, પણ એની ચાખડીઓ, પાઘડીઓ, લાકડીઓ ને ઈ પૂજાય છે. જે ઘટની માલિકો તેનું પ્રગટ પ્રાગટ્ય થયું તેની બલિહારી છે. પ્રગટ પાવક બિન કાષ્ટને ભેટે કહો શી રીતે શીત સમાય. કાષ્ટે કાષ્ટ નામ લાકડે, લાકડામાં ગુપ્તપણે અગ્નિ રહેલો છે. એ જ્ઞાનથી આપણે નકરા લાકડાનો ઢગલો કરી અને તાપવા બેસીએ તો ટાઢ ઉડે, પણ એની લાકડામાં અપ્રગટ રહેલો અગ્નિ પ્રગટી જાય તો જરૂર ટાઢ ઉડી જાય. અંધારું મટી જાય, ટાઢ ઉડી જાય. બીજું દ્રષ્ટાંત કે છે, પાણીની જ્યારે આપણે ઈચ્છા થાય ત્યારે પૃથ્વીમાંથી આપણે પાણી મેળવીએ છીએ. કૂવો ગાળીએ, કોઈ દાર નાખીએ, કારણ કે પાણી પૃથ્વીની અંદર નોખે નોખા શિરવાણીઓથી વહી રહેલું છે. જેટલા ભાગમાંથી આપણે પૃથ્વી કાઢી નાખીએ એટલી ખાલી જગ્યાની માલિકોર પાણી આવીને ભરાય છે.
પણ પૃથ્વીમાં પાણી રહેલું છે એવા જ્ઞાનથી તરસ લાગે ત્યારે આપણે પૃથ્વીને ચાટવા માંડી જાય તો તરસ મટે? તરસ ન મટે પણ ઉલટાનું ધૂળનું મોઢું ભરાઈ જાય. પણ જેટલા ભાગમાંથી પૃથ્વી કાઢી નાખી, માટી કાઢી નાખી, એટલા ભાગમાં પાણી આવીને ભરાય, પૃથ્વીથી જુદું પડી નીકળે. એની માલિક ઉપરથી લોટો ભરીને પીઓ તો તરત તૃષા મટી જાય. એમાં દેહને નવરાવીએ, દેહને ધોરાવીએ, દેહને ટીલા કરીએ, દેહને લાંબો ટૂંકો કરીએ, દેહને ઉપવાસ કરાવી, દેહને ઉભો રાખીએ, એ બધું પૃથ્વીને ચાટવા જેવી વાત છે. એનાથી તૃષા મટે નહીં. અંતર જળ શ્રુતિ ગાય, પૃથ્વીના અંતરિક્ષમાં પાણીની સર્યો સરવાણીઓ ચાલ્યા કરે છે. પૃથ્વીને કાઢી નાખી તે સિરવાણીઓને પ્રાપ્ત કરી નિર્મળ જળનું પાન કરતા તૃષા મટે. પ્રગટ પાવક બિન અગ્નિના પાષાણ સ્પર્શથી જ્વાલા નહીં જણાય. ચકમક હાથમાં લઈએ, પાણીને તળિયેથી કાઢ્યો હોય, ટાઢો બોળ હોય, અગ્નિના ભડકા એમાં દેખાતા નથી, હાથમાં લઈ તો હાથ ધકતો નથી. પણ જેને ચકમકની સાથે લોઢું ગઝવેલનો ઠોકર મારી જોઈ છે એને ખબર છે કે આ ચકમકની માલિકોર અગ્નિ રહેલો છે. એમ આ ઘટની માલિકોર પ્રગટ રહેલો આત્મા શ્વાસ ઉશ્વાસ કડું કાંકરી વર્તી કરી ઠેરાય, સત્ય શબ્દે ઠોકર નાખતા તરત ઝરેરો થાય. આ શ્વાસ ને ઉશ્વાસ કે કડું અને કાંકરી છે, એની ઠોકર નાખીને વર્તી રૂપી કળીને ત્યાં હાજર રાખો. અરે એ કળીમાં તણખો બેઠો કે તરત જ્યોતિ પ્રગટે છે. આ સાધન અને આત્મપદ પ્રાપ્ત થાય તેની સિદ્ધિ છે. માટે દુર્દેખન મત જાઓ, પકડો આ સુરતાની દોરી, કરી લેજો તમારામાં શ્વાસોશ્વાસથી મેળિયમાં રહો દો ઈશ્વર જોડી, તોય અખરા છે આદિ અનાદિના એમાં અક્ષરાતી તોડ ખાય. એ શબ્દથી તો સાહેબો પાર હે, પણ સત્શબ્દે સમજાય ગુરુગમ ખોજો તો અહો ઘટમાય. આ સરનામું મેળવી લ્યો તો આપણું ગમે તેટલું ભમવું પણ ઘર જડી જાય છે, એ વાત પાકી થઈ જાય. નકરું જ્ઞાન ગોખી માર્યેથી કે યાદ રહી જવાથી કે કથી જવાથી કોઈ અર્થ સરી જતો નથી. એવા પણ માણસો પડ્યા છે. આપણને આશ્ચર્ય થાય કે 7,000 શ્લોકો મોઢે એ વેદપાઠી ઘનપાઠી કહેવાય. બોલવા માંડે એટલે 7,000 શ્લોક એક કડીએ સડરાટ બોલે જાય. આપણને આશ્ચર્ય થાય
પણ એને વચમાં બ્રેક મારીને એમ કયો કે આનો અર્થ તો કરો. બહુ કરી તમે લ્યો, હવે એ ભૂલાઈ ગયું, હવે પાછું પહેલેથી લેવું પડશે. એ વિદ્વતાથી કોઈ અર્થ સરી જતો નથી. આપણને એમ લાગે છે કે ભણેલા ગણેલા માણસોને તો ભાઈ આ તરત સમજાઈ જાય નહીં, પણ જાજે ભાગે એવું બનતું હોય છે કે ભણેલા જ વધારે ભૂલા પડે છે. કાંઈક પોતાની આવડક ના ફાંકામાં રહી જાય છે. અખો કીએ પેલા દેહાભિમાન હતું પાશેર, કાંઈ નહોતો જાણતો, નહોતો ભણ્યો, નહોતો વાત કરી જાણતો, નહોતી સમજણ, તઈ હું દેહ છું એટલું જ જ્ઞાન હતું, દેહાભિમાન હતું પાશેર. વિદ્યા ભણતા વાધ્યું છે, કાંઈક ભણ્યો ત્યાં શેર એક થઈ ગયું, ચર્ચા કરતા પામણ થયો, અને ગુરુ થયો ત્યાં તો મન માગ્યો. એમ હલકાથી ભાઈરે હોય ને બ્રહ્મજ્ઞાન તો મૂળગું ખોય, ઉલટાનો રખડી પડે. આ જાણીપણું એ અજાણીપણા કરતા પણ ખરાબ છે. પણ જેમ વેપારી રોજે રોજ સાંજે રોજ મેળ સિલિક બિલિક કાઢીને કમ્પ્લીટ કરે છે, અને સિલિક પ્રમાણે ચોપડો જે સિલિક બતાવતો હોય એ રૂપિયા ગણીને તેજોરીમાં મૂકે છે, તેનો ચોપડો સાચો છે, તેનો વહીવટ સાચો છે. ચોપડો બતાવતો હોય 15,90,999, અને જ્યાં તેજોરી ઉઘાડે ત્યાં નકરા 99 હોતા નથી, એનો ચોપડો કેમ કરીને સાચો થાય? જેટલું સમજીએ તેટલું આચરણમાં હોય તો આપણો ચોપડો સાચો ઠરે છે. વિદ્વતાની ડિગ્રીએ કરીને કોઈ પાર પડ્યું નથી. ચાર ભાઈઓ હતા દોસ્તારો, ચારેય જણા ભણવા આવ્યા ગયા. 12-12 વર્ષે વિદ્યાભ્યાસ કરીને પાછા આવ્યા, મળ્યા એકબીજાને, બહુ આનંદ થયો, ઝીમા જૂઠ્યા. ચારે જણા બેઠા છે, પછી કે એકબીજાને પૂછવા લાગ્યા કે તું શું ભણ્યો? એટલે પેલો કે હું વૈદિક શાસ્ત્રી છું, મેં 12 વર્ષ સુધી નાડી પરખ તરીકે વનસ્પતિની ઓળખાણ, તેના ગુણદોષ જાણ્યા, તે પછી નાડી જ્ઞાન મને થયું, તે પછી કેટલી દવા આપવી, દવા કેમ બનાવવી. ઓહો, આ તો બહુ સારો વિષય. હાજે માંદે તું ભાઈ અમને કાયમ આવીશ. તમે ભાઈ? કે હું જ્યોતિષ શાસ્ત્રી છું, 12 વર્ષનો અભ્યાસ કરી જોઈ લ્યો આ મારું સર્ટિફિકેટ. એલા એ ઠીક, કઈક મુંજાઈશું, તે તારી પાસે કઈક જોરાવવા આવશું, તું પણ કઈક અમને આશ્વાસન આપીશ ખરો. તમે ભાઈ? કે હું સંગીત શાસ્ત્રી છું, વિશારદ, આ મારી પરીક્ષાનું પરિણામ જોઈ લ્યો. અરે વાહ, હે મનોરંજન, રોજ રોજ થોડોક તો મજા કરાવીશ, કઈક મગજનો થાક હળવો કરીશ. એટલે ઓલા તેણી કે, પણ તમે બધાને પૂછો છો, તમે 12 વર્ષમાં શું કર્યું? કે હું તર્કશાસ્ત્રી છું.
એટલે વકીલની જે વિદ્યા તે તર્કશાસ્ત્ર છે. એટલે હારું લે, ક્યાંક બંધાણ આવીશું તો તું વળી પાછળ આવીને છોડાવીશ, કાયદાનું જાણકાર એટલે. ઠીક ઠીક, બહુ મજા આવ્યું. ચારે જણા એ પ્રિયાણ કર્યું કે મારો હજી આપને કોઈ બંધન નથી, વ્યવહારને ગાડે જીત્યા નથી, ન ફકરા છે ત્યાં સુધી કઈક દેશાટન કરી આવી. હાલો ચારે જણા ઉપડ્યા. તઈ તો હાલીને જવાની વાત હતી. લગભગ બપોર થયા, ત્યાં 8-10 ગાઉ હાલી ગયા. લા ભૂખ લાગી કે હવે સારી રસોઈ બનાવી જમીએ, પછી આરામ કરીને આગળ ચાલશું. એટલે કે આપણે એમ કરીએ, રોજે રોજનું આપણે કામ વેંડી વેચી લઈ બતાય, એટલે કોઈ કોઈને પૂછવા પણ નહીં, કોઈ કોઈને ચિંધવા પણ નહીં. સંગીત શાસ્ત્રી કે હું તમને બેઠે થાળે રસોઈ બનાવી દઉં તો, અરે ભાઈ બહુ સરસ લ્યો. અમને એ જ નહોતું ગમતું, ધોવાડો ફૂંકવો નાખ્યું બળે ને આંસુડા જાય ને લુગડા કાળા થાય ને. ભલે ભલે ભલે, એટલે એ કામ હું કરીશ. હે ભાઈ, તારે ગુણ દોષની તને ખબર હોય, એટલે આપણે માંદા ન પડી એવું શાકભાજી એ તારે લઈ આવું, તું વૈદ છો. કે ભલે, એ હું કરીશ. તર્કશાસ્ત્રીને કીધું, બજારનું અટાણું એ તારે કરવું, કારણ કે તું છેતરા નહીં. એટલે તું રોજ પતરાવળા બનાવજે. જ્યોતિષ શાસ્ત્રી, હમણાં તો અમે કાંઈ તારી પાસે જોવરાવીએ એમ છે નહીં. ચારે જણા કામ વેંડી લીધા. સંગીત શાસ્ત્રી તો રસોઈ કરવા બેઠા, ખીચડી બોરી છે, તાપ કરે છે, હાથમાં ઈંધણું અને ધીરા ધીરા તાલ બજાવે છે. એમાં ખીચડીમાં પાણી થોડું કર્યું એટલે બડબડ 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 મંડી કરવા, આના તો મગજમાં તાલ રમી રહ્યા હોય ને. સારું, છે કોઈ મેળ નથી, કોઈ ચલતી નો મેળ નથી, ત્રિતાલ નથી, જપતાલ નથી, દાદરા તાલ, આ તે કયો તાલાનો, એમ નહીં એમ નહીં. જો એમ કરીને આંડલાને ઠોકર મારે છે, એમ નહીં, જો મારી સામે જો, ધાગે નથી નકથીન, ધાગે નથી નકથીન, ધાગે નથી નકથીન. સરખું બોલ, મેળમાં બોલ, ચલતી જીવો ચાલ તને નહીં, આ ચલતી નો તાલ છે, ધાગે નથી નકથીન. પણ કઈ હાંડલું ધાગે નથી નકથીન સમજે, તો દુમળ જ બડબડ બડબડ કરે છે. અરે સાલા, મારું સર્ટિફિકેટ લાજે જ કહું છું, તારા જેવા નાના હાંડલાને હું ન સમજાવી શકું ચલતી જેવો તાલ, તો પછી લોકોને તે હું શું સમજાવી શકવાનો હતો? શું મારા 12 વર્ષ પાણીમાં જાય છે? સરખું બોલ, થોયું તો બડબડ કરે, ઠોકર મારતા મારતા જે ખીચ ચડી, કહું છું કે સરખું બોલ, તાણીથી જે માર્યું ઈંધણું હાંડલું ફટી ગયું, અધ કચરું પડી ચૂલામાં ચૂલો ઠરી ગયો, લમણે હાથ દઈને બેઠા. હે હે ભાઈ, રે કરી સાલું આંડલું સમજ્યું નહીં ને, આ તો સાલું ખરાબ થઈ ગયું. પેલા વૈદિક શાસ્ત્રી માર્કેટમાં શાક લેવા ગયા, જે શાક જોવે એનો દોષનો જ પાઠ યાદ આવે, કારણ કે કોઈ વસ્તુ દુનિયામાં એવી નથી કે નકરા ગુણની હોય કે નકરા દોષની હોય. ગુણ અને દોષ બંને દરેક પદાર્થની માલિકો મિશ્ર રહેલું છે.
જેને આપણે હડાડ ઝેર કહી છે ને, એ તો દોષ વાળું જ કહેવાય. એમાં કઈ ગુણ કે હા, એની અંદર થી વૈદ્ય લોકો એવી દવાઓ બનાવે છે કે માણસ ગમે તેવો જીર્ણ હોય, મરવા પીડ્યો હોય, બેઠો થઈ જાય. એનું નામ છે ઝેર. પણ વૈદ્ય જેવા જ્ઞાનની આગળ એ ઝેરનું અમૃત બની જાય છે, એટલો બધો એનામાં ગુણ પણ છે. જળ ચૈતન ગુણ દોષમય વિશ્વ કિન્ન કીર્તાર. જળ અને ચૈતન ગુણ ને દોષના મિશ્રણ વાળું જગત કુદરતે રચેલું છે. એટલે વૈદિક શાસ્ત્રીએ તો જોયું, શું લઈ જાઉં, રીંગણા લઈ જાઉં, બહુ સારા. તરત જ પાઠ યાદ આવ્યો, આમ્લપિત થાય, 4.5 મહિના ખવાય જ નહીં. શું મારા મિત્રોને હું જાણું છું, છતાં મારે બીમાર પાડવા છે, મારી વિદ્યા શું કામની. બટેટા લઈ જાઉં, ગેસ કરે, મુસાફરીમાં ખવાય જ નહીં, નકી માંદા પડી, પતકાળું લઈ જાઉં, બુદ્ધિનાશક. હવે મારા મિત્રો ખાય તો બુદ્ધિ વગર ના થઈ જાય. નજર કરીને કે શાક માત્ર દોષ પાત્ર લેવાય જ નહીં, ખંભે થેલી નાખીને દે તળી. હવે જ્યોતિષી ખાખરા પાસે પૂજ્યા, મોટા મોટા સુંદર મજાના પાંદડા તોડીને હમણાં પાતળ બનાવી નાખું, થળિયાને હાથ દીધો ને ખિસકોલી મોર ભાગી ટક ટક કરતી, સાધું કાંઈક અપશુકન થાય છે. મારે કેને પૂછવા પણ હોય, હું જ્યોતિષ શાસ્ત્રી, 12 વર્ષ ભણેલો, ધાડ ટીપણું કાઢ્યું, ખોલીને ક્યાં, આ હા, અપશુકન બરાબર છે. 3 કલાક સુધી જાડવાને હાથ નો અડાડાય, નકી ચડ્યું હોત તો પડત, તાંગો ભાંગત, ઓલા મારી મશ્કરી કરત કે આ જ્યોતિષી જોયા વિનાનું ચડ્યું. 3 કલાક પછી પાંદડા તોડીશ, એ પણ ધોયેલ મૂળા જેવું ઉયો આવ્યું. અવેરિયા તર્કશાસ્ત્રી એકલા બજારમાંથી ખરેખર જોઈતી ચીજ ગ્રહણ લઈ થેલીમાં નાખી, થેલી કાંડામાં નાખી, હાથમાં ઘીની તપેલી લીધી, અર્ધે રસ્તે આવ્યા ને તર્ક થયો કે માળું આ મેં ઘી તો લીધું, પણ ઘીને તપેલીનો આધાર છે કે તપેલીને ઘીનો આધાર છે. વાળી જોઈ ઊંધી, કેનો કેનો આધાર છે તરત ખબર પડી ગઈ. એ ધોયેલ મૂળા જેવા આવ્યા. આ કોઈ વિદ્યા ભેગી કરી કહેવાય, ભામ ભેગી કરી કહેવાય. 5-10 વાછરડા, 5-10 વાછડીયું, 2-4-5 પાકડાન, 2-4 બુઢિયા, આખી ગમાણી 20 ફૂટની ભરી હોય. મહેમાન આવે એટલે તરત ટબુડી લે, એ આલે દૂધ લ્યા, લઈ જા આઠાના. આવનારે એમ કીએ ને કે ત્યાં આખી આ ગમાણી ભરી જા, ભામ ભેગી હું કરીશ, એક ચટકનો ચાય નથી થતો. તે એ વિદ્યા નહીં પણ ભામ ભેગી કરી છે, જેનું કશું ફળ નથી. માટે ભલે આપણે અભણરિયા, પણ સંતોના શબ્દોમાં વખત બે વખત ભગવાન જેવી આપણી ભાવના થઈ જાય, એ વચનબદ્ધ, તો એનું કામ થઈ જાય. કારણ કે સદગુરુ વચનની માલિકો જે બળ રહેલું છે, પણ વિશ્વાસથી ગ્રહણ કરતા
તે ભલા આપણને કામ આવે જ છે. સદગુરુનું નામ મહાપુરુષોનું વચને વચન પ્રમાણ છે. લે પૃથ્વી ચાટે મીટે નહીં તૃષા અંતર જળ શ્રુતિ ગાય, અગ્નિના પાષાણ સ્પર્શથી કાંઈ જ્વાલા ન જણાય. એ નટવર પ્રગટ મળે સુખ થાય, અવિનાશી તો આ અખિલમાં બેઠો, પણ કહો કોનું ફળ જાય કેનું દુઃખ જાય. નટવર પ્રગટ મળે સુખ થાય, સુરભિના પેટમાં પઈ તેમાં ઘ્રત, પણ સુરભિથી તૃપ્તિ ન પમાય. ગાયના પેટમાં દૂધ છે ને દૂધમાં ઘી રહેલું છે. આપણને ઘીના સ્વાદની ઈચ્છા થઈ અને આપણે ઉઠીને ગાયને ચાટવા માંડીએ તો ઘીનો સ્વાદ આવે? કા ગાયના ચામડામાં ઘી નથી, હાડકામાં નથી, નાડીઓમાં નથી, લોહીમાં નથી, માંસમાં નથી, મળમૂત્રમાં નથી, પણ ગાયના દૂધમાં ઘ્રત ઘી છે. દૂધ ક્યાં છે? ગાયના આવમાં છે. દોતા આવડે તો દૂધ મળે, દોહન કરતા આવડે તો દૂધ મળે, પણ કદાચ કોઈ અખતરો કરવાને માટે ઉતાવળો થઈ જાય કે આપણે તો એક વખત દૂધ કાઢીને એમનું મંથન કરી ઘી કાઢી જવું છે, ઘી છે કે નહીં એ જાણવું છે. માર છરો આવમાં છરો મારીને દૂધ કાઢવા ઈચ્છીએ તો ગમે એવો જોરથી છરો મારો તોય દૂધ નો નીકળે, એ નકરું લોહી જ નીકળે. દૂધ તો દોતા આવડે તો નીકળે. એમ ચિંતવન, દોહન એટલે ચિંતવન, મનન. મહાપુરુષોના લખાણો ભજનો એનું મનન અને ચિંતવન જો કરવામાં આવે તો તેમાંથી તત્વ જડે છે. જે તત્વ જડે છે તે દૂધ છે. પાંચ તત્વ ત્રણી ગુણ પચવીસા લ્યો વિચારી, મથન કરો એના મૂળના તત્વ લ્યો એમાંથી તારી. પાંચ તત્વ ત્રણી ગુણ પચીસ પ્રકૃતિ, એ સર્વેનું મૂળ કોણ, કેને આધારે એ બધા કામ કરે છે? કે પ્રાણને આધારે. આ સર્વેના મૂળ તે પ્રાણ છે. તેનું મંથન કરો તો દૂધમાંથી જેમ ઘી નીકળે તેમ આત્મતત્વ નક્કી થાય છે. સુરભિના પેટમાં પઈ તેમાં ઘ્રત, પણ સુરભિથી તૃપ્તિ ન પમાય. દોય મથી માખણ તાવે ઘી ખાધે સુખ થાય, નટવર પ્રગટ મળે સુખ થાય. દોય મથી માખણ તાવી, વર્તી વલોવણ સેજ સુંદરી, મથન મોહ મન મારે, છાશ આશ અંતરની મેલી, અનુભવ માખણ તારે વિવેક કરીને, જેને વિગતે વધારો હોય વલોણું કીજે, જ્ઞાન ગગન ગૌ દોય અમીરસ પીજે, ગમ કા ગોરસ વલોય. તઈ વ્યાપકથી વાતો ન થાય તે વિના જીવ અકળાય, પણ રસિયા જનમનોરંજન નટવર દયા પ્રીતમ વ્રજરાય.
જે તત્વસાર સ્વરૂપ અનંત બ્રહ્માંડને ધારણ કરી અને વ્યાપક રહેલું છે, એના વિના એક અણુ પરમાણુ પણ ખાલી નથી. આપણે ક્યાંય એકાંત ગોતિયા ચોરી કરીએ, કુડા કામ કરીએ ને એમ માનીએ કે અહીંયા કોઈ દેખતું નથી, જ્યાં કોઈ દેખતું નથી એમ તમે કયો છો ત્યાં ઈશ્વર જરૂર દેખે છે. પણ પંચભૂત દેહધારી નથી એટલે આપણે એમ કહી છીએ કે અહીં કોઈ દેખાતું નથી. જેમ બે પવન ભેગા થાય એટલે પાણીના મોતિયા જામે છે, પણ શીશી કાચની કે મોટો શીશો બાટલો કાચનો લઈને તેની અંદર ઇન્જેક્શનની સોયની જેમ પિચકારી મારીને બે પવન દાખલ કરવામાં આવે તો એ શીશીની માલિકો આપને પાણીના મોતિયા બાજી ગયેલા દેખાય છે. એમ અનંત બ્રહ્માંડની માલિકો વ્યાપી રહેલ તત્વસાર સ્વરૂપ જેને વેદ નેતિ નેતિ કહીને પોકારે છે તે ઈશ્વરનું પ્રગટ પ્રાગટ્ય દેખાવાનું ઠેકાણું આ મનુષ્ય દેહ છે. માટે સંતો ભક્તોએ વારે વારે એ વાત કરી છે કે તારા ઘટમાં પીયું બિરાજે, જો અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. આ દેહ એ દેવાલય છે, જીવ પોતે શિવ છે. અજ્ઞાન રૂપી નિર્માલ્ય દૂર કરી સોહમ ભાવથી તેની પૂજા કરો. પાંચ તત્વ કા દેવળ બન્યા તા મેહે દશ દ્વારા, નવ દરવાજે એની નોબત બાજે દસમે મોલ દીદારા. સૂક્ષ્મ વેદ સે ન્યારા પ્યારા સોઈ સદગુરુ હમારા. તો કોઈ કે છે હે રૂડારામ વાણિયા તારો શેઠ આ નગરમાં છે, તો કોઈ કે છે આમ આવે જાવે બોલો બોલાવે જ્યાં જોઉં ત્યાં સરખો. આ દેહ દેહમાં ઈ કરે હોંકારા એને કોઈ પારખ થઈને પરખો. કારણ કે ભગવાનનું પ્રગટ પ્રાગટ્ય થવાનું ઠેકાણું મનુષ્ય દેહ રૂપી મંદિર છે. આકાશમાં એ બોલતો નથી. આ ડંઢોળ આ બ્રહ્માંડમાં ખાલી જગ્યામાં વાયુ વાયરીઓ છે એમાં એ બોલતો નથી. પણ જ્યાં જ્યાં પાંચ તત્વના ઘાટ ઘડાય છે ત્યાં છઠ્ઠો નારાયણ પ્રત્યક્ષપણે અવાજ કરે છે. જળ અવાજ, જળ વસ્તુ બધામાં થાય છે. ગાડલામાં થાપો મારીએ તોય ધબદિન થાય છે, લાકડે લાકડું ભટકાવીએ તોય તડદિન થાય છે. પણ શબ્દ અવાજ ઈશ્વર સિવાય કોઈ કરી શકતું નથી. ભલે શબ્દ અવાજ પાંચ તત્વના ઘાટ સિવાય બીજે ક્યાંય થતો નથી. માટે બોલે તે બીજો નથી છે પરમાત્મા પૂતી. પણ અજ્ઞાની એ જ આંધળો કે નાથી અળગો રહીને ગોતે. આ બોલે બોલાવે સબઘટ, બોલે સબઘટ માર્યો છે સમાય. જ્યાં જોઉં છું ત્યાં છે તેવો
આ થાણામાં થીર કરીને રહ્યો છે ઠેરાય, એની આ ઝણક ઝાલ રી વાગી. આટલી બધી વાતો કરવા છતાં કોઈ વખત આપણને ભાવ થઈ જાય કે દરેક મહાત્માઓની સાક્ષી છે ને આપણે પ્રગટ વાતો પણ સાંભળી છે, તો હાલને આજ તો આપણે આપણા ઘરમાં જોઈ અંતર્મુખ બની જુઓ, ક્યારેક એ પુરુષાર્થ જરૂર કરો. તમે કહેશો કે અંતર્મુખ કેમ બનવું, તો એ વાત પણ છે કે જે પ્રાણાત્મા સ્વરૂપ તમારામાં શ્વાસ ઉશ્વાસે ચાલી રહેલ છે, તેમાં મનોવર્તીને એક કરો. દ્રશ્ય પદાર્થમાંથી મનને પાછું વાળો અને હરદમે દમ જે ગાન ગાયા કરે છે તે શ્વાસમાં ચિત્તને એકાગ્ર કરો, એ અંતર્મુખ થવું કહેવાય છે.